પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્યાર્થ ગ્રહણ. હવે આપણે પદ્યાર્થ ગ્રહણમાં જોઈએ તો પદ્યાર્થ ગ્રહણ એટલે પદ્ય, પદ્ય એટલે કાવ્ય. હવે તમારે આપણે પહેલાં સૌપ્રથમ પદ્યાર્થ ગ્રહણના નિયમો જોઈએ કે પદ્યાર્થ ગ્રહણમાં શેનું ધ્યાન રાખવાનું હોય. બરાબર, પરીક્ષામાં તમારે પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે તો પદ્ય એટલે કાવ્ય. કાવ્ય ઉપર કાવ્ય આપેલું હોય, તમને પરીક્ષામાં પદ્ય આપેલું હોય એની ઉપરથી તમારે એની જવાબો શોધીને લખવાના છે, એને કહેવાય પદ્યાર્થ ગ્રહણ. હવે પદ્યાર્થ ગ્રહણમાં તમારે શેનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં એ પદ્યને, જે પદ્ય આપેલું હોય પેપરમાં કે તમારે પ્રક્ષિટમાં કે ચોપડીમાં જે પણ હોય એને વાંચો, ધ્યાનથી વાંચો, એને તમે એનો અર્થ સમજો. અને જો તમને એનો એકવાર વાંચી અર્થ ન સમજાય તો એને વારંવાર વાંચો, બે ત્રણ વાર વાંચો, એનો અર્થ સ્પષ્ટ કરો. એનો અર્થ સ્પષ્ટ કર્યા પછી એ નીચે પ્રશ્નો આપેલા હોય છે, એ પ્રશ્નો વાંચો, પ્રશ્નોને સમજો, અને પછી એ પ્રશ્નનો ઉત્તર એ પદ્યમાં એ કાવ્યમાંથી શોધીને લખવાના છે. પણ તમે જે ઉત્તર લખો છો, બરાબર, જે જવાબ લખો છો એ જવાબ કાવ્ય પંક્તિના સ્વરૂપમાં નથી લખવાનો, ડાયરેક્ટ સીધી કાવ્ય પંક્તિ લખવાની નથી, કાવ્યની કાવ્ય પંક્તિ નથી લખવાની, તો તમારું ખોટું પડશે. પણ તમારે શું લખવાનું છે, એનો ભાવ સમજી અને એને ટૂંકમાં સચોટ ભાષામાં, સાદી ભાષામાં તમારે એને લખવાના છે. બરાબર, એટલે એ પ્રશ્નોને તમારે સૌથી પહેલાં સમજવાના અને પછી કાવ્યમાંથી જવાબને તમારે સચોટ સાદી ભાષામાં એને લખવાના છે, કાવ્યની પંક્તિ લખી નાખવાની નથી. અને એવું આપ્યું હોય કે કાવ્યનું શીર્ષક આપો તો પદ્યના અનુરૂપ, પદ્યને ભાવાત્મક કોઈ એક શીર્ષક આપવાનું છે. પણ કેવું શીર્ષક, કે તમે આખું કાવ્ય બે ત્રણ વાર વાંચ્યું, તમને એવું થયું કે આ શીર્ષક એની અંદર બંધ બેસશે, એ શીર્ષક તમારે આપવાનું છે. કાવ્યને બંધ બેસતું શીર્ષક નહીં હોય તો એ ખોટું પડશે, એટલે એને કાવ્યને બંધ બેસતું શીર્ષક આપણે આપવાનું છે. હવે તમે જે ઉત્તરો લખ્યા, બરાબર, તમે જે જવાબો લખો છો એ જવાબો તમારે એકવાર વાંચી જવાના છે. એ જવાબો તમે વાંચો એટલે તમને ખબર પડશે કે તમે જે જવાબો લખ્યા છે એમાં કોઈ ભૂલ તો નથી, ભૂલ હશે તો તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે. તો એમાં કંઈ ભૂલ હોય તો પાછા સુધારા વધારા કરીને તમારે જવાબ લખવાનો છે. એટલે ખાસ પદ્યાર્થ ગ્રહણમાં યાદ શું રાખવાનું કે કાવ્યને સૌપ્રથમ પહેલાં આપણે સમજવાનું છે, સમજીને પછી જ એના જવાબો લખવાના છે. જો કાવ્યને સમજશો નહીં તો એના જવાબો ક્યારેય લખી શકશો. તો અહીંયા હું એક બોર્ડ ઉપર એક કાવ્ય લખું છું, પછી આના પ્રશ્નો આપણે જોઈએ. ઊંચા ચણો મળે, ઊંચા ચણો મળે, ચણો મિનાર, ચણો મિનાર, મઢો સ્ફટિકે, મઢો સ્ફટિકે,
रंगे उड़ाओ जड़ना फुवारा जड़ना फुवारा चंदन वाटिका चंदन वाटिका रचो रचो चंदन वाटिका रचो रचो कंचन स्तंभ कंचन स्तंभ माला ऊंचा चढ़ाव ऊंचा चढ़ाव नवरंग घुमाड़
જગ્યાનો થોડો અભાવ હતો એટલે મેં થોડું ભેગું ભેગું લખ્યું છે કે એક જ વાતમાં આવી જાય ને આખું કાવ્ય સમી જાય એટલે મેં આ રીતે થોડું ભેગું ભેગું લખ્યું છે. હવે આ પદ્ય આપેલું છે બરાબર, આપણને એક કાવ્ય આપ્યું છે. હવે પહેલાં આપણે એને સમજી લઈએ પછી પ્રશ્નો જોઈએ. કાવ્યને પહેલાં આપણે સૌથી પહેલાં સમજીએ તો રજો રજો અંબળ ચુંબી મંદિર. હવે કાવ્ય પહેલાં તો સૌથી પહેલાં જોવાનું કાવ્ય કોને ઉદ્દેશીને લખેલું છે તો શ્રીમંત હોય બરાબર. શ્રીમંત માણસો હોય એ શું કરે, એને કહે છે, એને રચીને કહે છે કે રજો રજો અંબળ ચુંબી મંદિરો. હવે તમે જુઓ તો અત્યારે આપણા મંદિરો કેવા થઈ ગયા છે, ખૂબ જ મંદિરોમાં એટલી બધી આવક આવે છે, એના બધા પૈસા આવે છે કે મંદિરો પણ સોનેથી મઢવા માંડે છે. મંદિરોનો જે ઘુમ્મટ હોય કે બારનો ભાગ હોય એ સોનેથી મઢવા માંડે છે. એટલે અંબળ ચુંબી એટલે આકાશને પહોંચી વળે એવા મોટા મોટા મંદિરો બનવા માંડ્યા છે. ઊંચા ચણો મહેલ ચણો મિનાર બરાબર, ઊંચા ચણો મહેલ મોટાને મોટા મહેલ બનાવો. તમે અત્યારે જુઓ તો ચૌદ ચૌદ વીસ વીસ માળની બિલ્ડિંગો જોવા મળે છે. ઊંચા ચણો મહેલ ઊંચા ચણો મિનાર એટલે કે એ બધું આપણે શ્રીમંત માણસો શું કરે છે, મંદિરોમાં અઢળક દાન આપે છે, પોતાના ઘર પણ મોટા આલિશાન બનાવે છે. પછી કંઠ સ્ફટિકે લટકાવો ચુંબક રંગે ઉવાડો ઉગાડો ઝંડા ઉવાડે. કંઠ સ્ફટિકે એટલે એક એવો પથ્થર આવે ને સારા પથ્થરથી મઢો, ઘરને સારા પથ્થરથી મઢો. મોટા માણસોના ઘર હોય બરાબર, શ્રીમંતોના ઘર હોય એટલે કે જેવી જેવી સાદી દિવાલો હોય નહીં, એમને કેટલું એ સરસ મજાનું ત્યાં ડેકોરેશન કરેલું. પછી લટકાવો ઝુમર, હવે એના મકાનમાં ઝુમર, એ ઝુમરે કેવા હોય, બાબાને મોટા હોય એટલે કે લટકાવો ઝુમર. ઉડાવો જડના ફુવાડા, હવે આગળ સરસ મજાનો બાગ બગીચો હોય ઘરની આગળ, એમાં એમને ફુવાડા મૂક્યા હોય એટલે સરસ આલિશાન બંગલા હોય એની આગળ ફુવાડા પણ હોય એટલે કે છે ઉડાવો જળના ફુવાડા. રજો રજો ચંદન વાટિકાઓ રજો રજો કંચન સ્તંભ, રજો રજો ચંદન વાટિકા બરાબર. હવે એ બગીચા હોય એ બગીચામાં શું કરે, ચંદન વાટિકા ચંદનની વાટિકા ચંદનના બગીચા બનાવો. હવે ચંદન તો કેટલું બધું મોંઘું છે પણ શ્રીમંતોને કહે છે કે રજો રજો ચંદન વાટિકાઓ તમે ચંદનના બગીચા બનાવો. રજો કંચન સ્તંભ હવે કંચન એટલે સોન અને સોનાના ઘરમાં પિલર કેવા બનાવડાવો, સોનાના બનાવડાવો. ઊંચા ચણાવો નવરંગ ઘુમટો ને કઈ ક્રીડાગણ ચંદ્રમાં, ઊંચા ચણાવો નવરંગ ઘુમટો મકાનની ઉપર મંદિરની ઉપર જે ઘુમટ હોય એ ઘુમટ કેવા કરવાના કહે છે, નવરંગ જાત જાતના રંગડા બનાવવાના કહે છે ને કઈ ક્રીડાગણ ચંદ્રમાં. અને રમત બાળકોને રમવા માટેના મેદાનો પણ સરસ મજાના બનાવવા. પછી રજુ ભલે અંતર સુધી શિલા એક એમ ભાવી બહુ સાફ છે, રજુ ભલે અંતર રૂપથી શિલા બરાબર. કોઈના અંતરને કોઈને દુઃખી કરીને આપણે આ બધું જો બનાવ્યું હશે તો એક એમ ભાવી બહુ કાળ સાફશે, એ ભવિષ્યમાં સમય બહુ સહન કરી શકશે નહીં. કોઈનું પચાવીને ગરીબ માણસોનું પચાવીને અમીર થઈ ગયા હોય અને એમાંથી આપણે આ બધું આપણું સરસ આલિશાન મકાનો બનાવીએ બરાબર, તો એનું અંતર દુઃખ દેશે આપણને અને એ ભવિષ્યમાં આપણે એ સમય બહુ સહન કરી શકીશું નહીં. આ પૈસા આપણે ભવિષ્યમાં બહુ આપણી પાસે રહેશે નહીં. ગરીબોનું લઈ લીધું હોય અને એ ગરીબોની હાય આપણને લાગી. દરિદ્રળીએ ઉપવાસ લીલા સંકેલવા મોટી કે જીવું કહેતું, દરિદ્ર એટલે ગરીબ લોકોની ઉપવાસ લીલા ગરીબોનું ઉડાવીએ આપણે અમીર થઈ જઈએ એટલે ગરીબોનું આપણે ઉડાવીએ તો ગરીબોનું ઉપવાસ લીલા સંકેલવા મોટી કે જીવું કહેતું. એટલે જેમ જીવું ફેરવીએ છીએ એમ એ આપણને એ ઉપવાસ લીલા આપણને બહુ ગરીબ માણસો બહુ સહન કરી શકશે નહીં અને એ આપણી ઉપર એ પણ જુલમ કરશે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મ કણીના કારણે, ભૂખ્યા માણસોનો જઠરાગ્નિ ભૂખ્યા માણસ હોય જેને બેટન ખાવા પણ મળતું ના હોય એવા માણસો જો આપણી સામે ગરીબ માણસોની સામે પડશે તો
કન્વેન્ટની બસમાં પડીને લાગશે. આજે આપણે મકાનો બનાવ્યા, સરસ રાજમહેલ જેવા મકાનો બનાવ્યા, મંદિરો બનાવ્યા, એ મંદિરો તૂટી જશે અને એ આવ્યા કેવા થઈ જશે, ખંડેર જેવા થઈ જશે. એની આપણને એ બસમાં પાણી આપણને જોવા મળશે, એવા બસમાં થઈ જશે, એવા તૂટી જશે કે આપણને દેખાશે નહીં. માટે કોઈ ગરીબ માણસોની ક્યારે હાય લઈ એના પૈસા લઈ અને આપણે અમીર થવું જોઈએ નહીં. બરાબર. કાવ્યનો ભાવાર્થ શું છે કે કાવ્ય શ્રીમંતોને ઉદ્દેશીને લખાયું છે, પૈસાદાર માણસોને ઉદ્દેશીને લખાયું છે. કે પૈસાદાર માણસો હોય એ હંમેશા ગરીબોની મજાક ઉડાવે છે, જે લોકોને બે ટાઈમ ખાવાનું પણ મળતું નથી એની મજાક ઉડાવે છે અને છતાં એમનું લૂંટીને એમનું ભેગું કરે છે. તો ભૂખ્યા જનોનો ચક્રાટ નહીં જાગશે. જે માણસો ભૂખ્યા છે, જેમની પાસે ખાવાનું નથી, એવા માણસો જો આપણી સામે પડશે તો આપણા મહેલો, આપણા મસ્ત આલીશાન બંગલાઓ એ બધું શું થઈ જશે, ભસ્મીભૂત થઈ જશે, ખંડેર થઈ જશે, એ આપણને ખબર પણ નહીં પડે. હવે આપણે આમાંથી પ્રશ્ન જોઈએ. ઘેરથી
લખવાના છે જાતે હું જવાબો બોલું છું એ પ્રમાણે તમારે કાવ્યમાંથી શોધીને જવાબો લખવાના છે એટલે હું બધાય પ્રશ્નો એકવાર ફરી બોલું છું તો પ્રશ્ન નંબર 1 છે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે બરાબર પ્રશ્ન નંબર 1 આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે પછી નંબર 2 શ્રીમંતો શું બનાવડાવે છે શ્રીમંતો શું બનાવડાવે છે નંબર 3 કોનો જઠરાગ્નિ જાગશે પ્રશ્ન નંબર 3 છે કોનો જઠરાગ્નિ જાગશે પ્રશ્ન નંબર 4 જઠરાગ્નિ જાગૃત થતા શું થવાની કવિ કલ્પના કરે છે અને પ્રશ્ન નંબર 5 આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો બરાબર હવે આ પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરીએ તો આપણે આ જવાબો જોઈએ હવે એ જવાબો તમારે ધ્યાનથી સાંભળવાના અને જાતે લખવાના છે કારણ કે પરીક્ષામાં આવું કાવ્ય તમને આપવામાં આવશે અને એની આવા પ્રશ્નો પણ હશે એની ઉપરથી તમારે જવાબ લખવાના છે ડાયરેક્ટ આવી કાવ્ય પંક્તિઓ લખવાની નથી એને સમજીને તમારી ભાષામાં સાદી ભાષામાં એના જવાબો તમારે લખવાના છે તો આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ બોલું છું તો આ કાવ્ય શ્રીમંતોને ઉદ્દેશીને લખાયું છે પછી નંબર 2 શ્રીમંતો શું બનાવડાવે છે તો હવે પ્રશ્ન નંબર 2 નો જવાબ જોઈએ તો શ્રીમંતો હવે એમાં જો શ્રીમંતો અંબરચુંબી મંદિરો શ્રીમંતો અંબરચુંબી મંદિરો પછી ઊંચા મહેલો અને મિનારા બનાવડાવે છે બરોબર શ્રીમંતો અંબરચુંબી અંબરચુંબી મંદિરો પહેલાનો જવાબ આ બીજાનો જવાબ આવશે શ્રીમંતો અંબરચુંબી મંદિરો ઊંચા મહેલો અને મિનારા બનાવડાવે છે તેને સ્ફટિકે મઢાવે છે ઝુમ્મરો લટકાવે છે અને આગળ જળના ફુવારા હોય છે તેની આસપાસ ચંદનની વાટિકાઓ બનાવે છે અને કંચન સ્તંભ માળાથી તેને સુશોભિત કરવામાં આવે છે હવે પ્રશ્ન નંબર 3 ઉખ્યાત જનનો જઠરાગ્નિ જાગશે બરાબર પ્રશ્ન નંબર 3 છે કોનો જઠરાગ્નિ જાગશે તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે પછી નંબર 4 જઠરાગ્નિ જાગૃત થતા શું થવાની કવિ કલ્પના કરે છે તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગૃત થતા કવિ એવી કલ્પના કરે છે કે શ્રીમંતોએ બનાવેલા મંદિરો મહેલો અને મિનારા બનીને ભસ્મ થઈ જશે તેની ભસ્મ પાણી પણ જોવા મળશે નહીં બરાબર જઠરાગ્નિ જાગૃત થતા કવિ શું થવાની કલ્પના કરે છે તો જઠરાગ્નિ જાગૃત થતા કવિ એવી કલ્પના કરે છે કે એમણે મંદિરો મહેલ મિનારા જે બધું બનાવ્યું છે એ બધું ભસ્મ થઈ જશે એ બધું શું થશે ભસ્મ થશે અને ભસ્મ થશે એટલે એની ઘંટડીની ભસ્મ પાણી પણ દેખાશે નહીં એ રાખ થશે રાખ પણ એમને દેખાશે નહીં અને નંબર 5 આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આ કાવ્યને યોગ્ય શીર્ષક છે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ બરાબર કાવ્યને યોગ્ય શીર્ષક શું આપી શકાય તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ભૂખ્યા માણસોની વાત કરી છે ને કે લોકોને ખાવા પણ મળતું નથી બે ટાઈમનું ખાઈ પણ શકતા નથી અને અમીરો જલસાથી રહે છે ગરીબોને લૂંટીને અમીરો અમીર થતા જાય છે તો કાવ્યને આ કાવ્યને યોગ્ય શીર્ષક છે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ બરાબર તો તમારે હોમવર્કમાં આ પાછે 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એટલે હવે પદ્યાર્થી પ્રમાણ પરીક્ષામાં તમારે પૂછાય તો આ કીધું તમારે કાવ્ય હશે પદ્ય એટલે કાવ્ય તમને બધાને ખબર જ હશે તો આ કાવ્યને વાંચવાનું
અને વાંચીને પછી એના જવાબ લખવાના પણ જો કાવ્યની પંક્તિઓ સીધી લખવાની છે નહીં પણ જો કાવ્યની પંક્તિ તમે સીધી લખી નાખશો તો તમારા જવાબો ખોટા પડશે એટલે એને સમજવાના અને તમારી સાદી ભાષામાં એના જવાબો લખવાના છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કાવ્યની યોગ્ય શીર્ષક આપો તો કાવ્યને અનુરૂપ કાવ્ય તમે વાંચ્યું એટલે તમને ખબર જ પડે કે કાવ્યમાં કયું શીર્ષક એને અનુરૂપ છે એટલે કાવ્યને કોઈ પણ અનુરૂપ શીર્ષક તમે આપી શકો બરાબર તો હવે હોમવર્કમાં 1-5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના